એમસીઆઈના દેશમાં યુજી પીજી મેડિકલમાં નીટના આધારે પ્રવેશના નિર્ણયને કેટલીક પ્રાઇવેટ કોલેજોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો સુપ્રીમ કોર્ટે નીટ પરીક્ષા અથવા સ્ટેટ યુનિવર્સિટીઓ અને પ્રાઇવેટ કોલેજોએ પોતાની પરીક્ષા લીધી હોય તે પ્રમાણે એડમિશન આપવાનો વચગાળાનો આદેશ આપ્યો હતો ગુજરાત સરકારે પીજી મેડિકલમાં નીટના આધારે પ્રવેશ આપવાનું નક્કી કર્યું હતું પરંતુ હવે સુપ્રીમ કોર્ટે નીટની પરીક્ષા રદ કરતા ગુજરાત સરકાર અવઢવમાં મુકાય છે કે સુપ્રીમ કોર્ટનું આ જે જજમેન્ટ છે સૌથી વધારે એટલા માટે આવકારદાયક છે કે એક નિર્ણય આવી ગયો કે જેને લીધે વિદ્યાર્થીઓ વાલીઓ મને સમગ્ર શિક્ષણ જગતમાં જે અસહ્યતા રહેતી હતી એ નીકળી ગઈ અને બીજું કે આને લીધે આ જે પ્રાઇમા ફેસમાં જજમેન્ટ એના ઉપરથી એવું લાગે છે કે દરેક રાજ્યોમાં જે પોતપોતાની જૂની સિસ્ટમ હતી એ સિસ્ટમ ચાલુ રહેશે નીટની પરીક્ષા રદ થતા જૂની પ્રક્રિયા મુજબ પ્રવેશ કાર્યવાહી કરવાની ફરજ પડી છે પરંતુ તેમાં પણ કેટલીક મુશ્કેલીઓ છે જેમ કે રાજ્યની યુનિવર્સિટીઓએ પીજી મેડિકલમાં પ્રવેશ માટે પોતાની પ્રવેશ પરીક્ષા લીધી નથી રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના જજમેન્ટનો યોગ્ય અભ્યાસ કરી વહેલી તકે પીજી મેડિકલની સીટો પર પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે તેમ જણાવ્યું છે હવે પીજી મેડિકલમાં રાજ્ય સરકાર જે નિર્ણય લેશે તે યુનિવર્સિટીઓ અનુસરશે નીટની રદબાતલ કરી છે એટલે ગુજરાતમાં હજી સુધી પોસ્ટ ગ્રેજ્યુએટના એડમિશનની પ્રક્રિયા ચાલુ થઈ છે પણ એડમિશન આપવામાં આવ્યા નથી સરકારે નીટ પ્રમાણે એડમિશન આપવાનું નક્કી કરેલું હતું એ પ્રમાણે હવે સરકારે સેન્ટ્રલ એડમિશન કમિટી પણ બનાવી હતી સરકાર હવે આ જે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું છે તેનો પૂરેપૂરો અભ્યાસ કરશે ત્યારબાદ સરકાર દરેક યુનિવર્સિટીને એ પ્રમાણેની સુપ્રીમ કોર્ટના ચુકાદાથી નીટને લઈને વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષણ જગતમાં જે વિસંગતતા હતી તે દૂર થઈ ગઈ છે પણ હવે પ્રશ્ન એ છે કે પીજી મેડિકલમાં રાજ્ય સરકારની કમિટી એડમિશન આપશે કે યુનિવર્સિટી પોતાની રીતે એડમિશન આપશે યુનિવર્સિટીઓએ પરીક્ષા લીધી નથી એટલે એમબીબીએસના આધારે પ્રવેશ આપવો કે પ્રવેશ પરીક્ષા લેવી આમ પીજી મેડિકલમાં કેવી રીતે પ્રવેશ કાર્યવાહી કરવી તેને લઈને રાજ્ય સરકાર અવઢવમાં છે દીપેન પઢિયાર વીટીવી અમદાવાદ